ગુજરાત સરકારના રાજ્ય ગૃહમંત્રી હોમટાઉનમાં આજે પોલીસ ગ્રેડ પે અંગે મહત્વની જાહેરાત કરી રહી હતો. આગામી દિવસોમાં પોલીસ ગ્રેડ પેનો સુખદ અંત આવશે. સરકારે આ મુદ્દે સકારાત્મક કામગીરી કરી છે અને મહત્વનો નિર્ણય જાહેર કરાશે. આ ઉપરાંત કોમનવેલ્થ ગેમના ગોલ્ડ મેળવનાર સુરતના હરમિત દેસાઈની મુલાકાત લઈને શુભેચ્છા પાઠવી હતી. રાજ્ય સરકારના ગૃહમંત્રી હરસંઘવી આજે રક્ષાબંધનના તહેવારમાં તેમના ઘરે આવ્યા છે. આજે સવારથી જ ગૃહમંત્રીના ઘરે રક્ષાબંધન માટે નગરસેવકો સાથે કેટલીક મહિલાઓ પોલીસ કર્મચારીઓ પણ આવ્યા હતા. આ રક્ષાબંધન સાથે ગુજરાતીની તમામ બહેનોને શુભેચ્છા પાઠવતા સાથે કહ્યું કે બહેનો સમાજમાં સુરક્ષિત હોય તો આપણે તમામની જવાબદારી છીએ. ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી અનેક મહત્વના પગલાં લેવાય છે, તેને કારણે આપણા દેશમાં અવ્વલ છે, પરંતુ હજી પણ કેટલીક નાની ઘટનાઓ બને છે તે પણ આપણા માટે પડકાર છે. પોલીસ ગ્રેડ પે અંગે તેઓએ આજે સુરતમાં એક મહત્વની જાહેરાત કરી હતી કે તેઓએ કહ્યું હતું કે આ બાબતે સકારાત્મક કામગીરી કરી શકાય તે બાબતને ચિંતન કરવામાં આવ્યું છે. આ માટે મુખ્યમંત્રી દ્વારા અનેક બેઠકો કરવામાં આવી છે. આ વિષય પર અમે કોઈ રાજનીતિ કરવા માંગતા નથી, પણ અમે ચિંતન કરીને યોગ્ય નિકાલ લાવીશું. આગામી ગણતરીના દિવસોમાં પોલીસ ગ્રેડ પે અંગે સુખદ અંત આવશે તેમ કહીને આગામી દિવસોમાં સરકાર દ્વારા પોલીસ ગ્રેડ પે અંગે મહત્વની જાહેરાત કરવામાં આવશે તેવી વાત કરી દીધી હતી. ભાઈ બહેનોનો અતૂટ વિશ્વાસ કાયમ રહે, દર વર્ષની જેમ આ વર્ષે બી રક્ષાબંધનના આ પવિત્ર દિવસે બહેનો ભાઈની રક્ષા માટે, એની સુરક્ષા માટે, એને ભવિષ્યમાં તમામ સફળતાઓ મળે તેવી દુઆઓ જોડે ગુજરાત ભારતની સૌ બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધતી હોય છે. રક્ષાબંધનના આ પવિત્ર અવસર પર ગુજરાતની સૌ બહેનોને હું રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. બહેનોની રક્ષા, બહેનોની શાંતિ સલામતી આ વિષયમાં સૌ ભાઈઓને હું નિવેદન બી કરું છું કે આ આપણી સૌની જવાબદારી છે કે આપણી બહેનો સમાજમાં સૌથી સુરક્ષિત હોય. જે રીતે ગુજરાત રાજ્યએ છેલ્લા 20 વર્ષથી બહેનોની સુરક્ષામાં એક પછી એક મહત્વના પગલાં ભરીને ગુજરાતના સૌ ભાઈઓએ સંકલ્પ લઈને બહેનો સાથે મળીને બહેનોની સુરક્ષામાં દેશભરમાં આપણે અવ્વલ નંબર પર જરૂરથી બની ગયા છે, પરંતુ હજી બી કોઈ બી પ્રકારની નાની મોટી ઘટના બને એ આપણે સૌ ભાઈઓ માટે ક્યાંક ને ક્યાંક ચુનૌતીરૂપ છે. ગુજરાત ભલે દેશમાં નંબર 1 આ બાબતે હોય, પરંતુ હજી બી દિવસે ને દિવસે આ વિષય પર આપણે વધુ સારા કાર્ય કરી શકીએ તેવી સૌ ભાઈઓને બી શુભકામનાઓ.